કુતિયાણા ભાદરના કાંઠે મુનિવાડી મંદિર આવેલ છે, જ્યાં કહેવાય છે કે અહીં માતા કુંતાએ શિવજીની સ્થાપના કરી હતી અને તેઓ અહીં પૂજા અર્ચના પણ કરતા હતા, પરંતુ દ્વારપાળ નહીં હોવાથી લોકોને કંઈક અશુભ જણાતું હતું, આથી અહીં દ્વારપાળની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મારું નામ નીતિનકુમાર રાવલ છે અને હું કુતિયાણા ગામનો જ વસવાટી છું. આજે 4 તારીખે અમે મુનિ આશ્રમ, જે પૌરાણિક અને પ્રાચીન જગ્યા છે એવું કહેવામાં આવે છે કે કુંતામાએ અહીંયા આવીને પૂજા કરેલી હતી, એ જગ્યાએ શ્રી નાગનાથ મહાદેવની અંદર આજે 22 વર્ષ પહેલાં એમનો જીર્ણોદ્ધાર થયેલો હતો, પણ એ સમયે કોઈ પણ કારણવશ શ્રીંગી ભ્રિંગીની સ્થાપના નહોતી થઈ હતી. આજે ભગવાને પ્રેરિત કર્યા અમને લોકોને અને આજે અમે એમની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. વૈદિક રીતે, શાસ્ત્રોક્ત રીતે અને પૌરાણિક રીતે એમનું કરેલું છે, તો આના લીધે આખા ગામજનોને બધાને શાંતિથી પૂરેપૂરા દર્શન મળશે, પૂરેપૂરો ભગવાનનો પરિવાર આવી ગયો. પરિવાર વગર કોઈ પણ માણસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, પરિવાર વગર અધૂરો છે. તો ભગવાનના જે બે પ્રાણ જેવા એમના જે પ્રિયગણ શ્રીંગી અને ભ્રિંગી, એમના વગર અધૂરા હતા. જ્યારે જ્યારે પણ મંદિરની અંદર અમે જ્યારે દર્શન કરવા બેઠતા, પૂજાપાઠ કરતા, ત્યારે એવું લાગતું કે કંઈક વસ્તુ ખૂટે છે, ખૂટે છે, પણ ભગવાને પ્રેરણા આપી અને શક્તિ આપી અને બધા કાર્યો અમારે યથોચિત રીતે પૂરા કરી દીધા. શાસ્ત્રીજી પરાગ દ્વારા અમારું આજનું કાર્ય પૂરું થયું છે. વૈદિક રીતે, શાસ્ત્રોક્ત રીતે અને પૌરાણિક રીતે બધી રીતે શાંતિથી, આનંદિત રીતે અને એમ કહી શકાય કે વર્ણવી ન શકીએ એવી રીતે એવી આનંદ મળે છે અમને આજે આ કાર્ય કરીને. અને લોક કલ્યાણના અર્થે આ કાર્ય કરેલું છે, આનાથી બધા લોકોનો ઉદ્ધાર થશે. તો તમને બધાને હું નમ્ર વિનંતી કરું કે શિવરાત્રિનું પર્વ આવે છે, આવી અમારે આજે અમારી મુનિવાડી આશ્રમ છે, જગા છે, ત્યાં આવી દર્શન કરો, મહાદેવનો લાભ કરો અને અલૌકિક અનુભૂતિ કરો.